નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ બે વિષય ગણિત ગમ્મત પૂર્ણા વર્તન પાઠ ત્રણ. તમે કેટલું ઉચકી શકો? અહીંયા તમે કેટલું વજન ઉચકી શકો એની વાત કરવામાં આવી છે. અહીંયા વજન, તમે કેટલું વજન ઉચકી શકો છો? તો અહીંયા આપણને ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ એટલે કોથળોની વાત કરવામાં આવી છે. ગધેડો કેવી રીતે ભારે ગુણ મીઠાનો કોથળો લઈને કેવી રીતે નદી પસાર કરે છે એની વાર્તા આપણને અહીંયા સમજૂતી આપવામાં આવી છે આ પાઠમાં. તો આપણે પહેલાં જોઈએ ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ એટલે કોથળો, એ વિશે વાર્તા આપણે સાંભળીએ, એની સમજૂતી મેળવીએ. સંદેશ પાસે એક સંદેશ હતો, એના પાસે એક ચાલાક ગધેડો હતો. તે તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડે છે. ગધેડા ઉપર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો હતો એ ગધેડો ઉપાડે છે. બજારમાં જવાના રસ્તામાં તેમને એક નદી પસાર કરવી પડે છે. જ્યારે મીઠું લઈને બજારમાં જવાનું હતું ગધેડાને, એ વખતે બજારમાં જવા માટે વચ્ચે શું આવે છે? પસાર કરવી પડે છે નદી. નદી પસાર કરવી પડે છે. એક દિવસ નદી પસાર કરતી વખતે શું થયું હતું ખબર છે તમે? આપણે વાત સાંભળી હતી જ્યારે પાઠ ભણ્યા હતા ત્યારે આપણે આ વાત સાંભળી હતી. તો નદી પસાર કરતી વખતે શું થયું હતું? ગધેડાનો પગ લપસી ગયો હતો અને ગધેડો નદીમાં પડી ગયો. નદીમાં ગધેડાનો પગ લપસી ગયો એટલે ગધેડો નદીમાં પડી ગયો. જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો કોથળો ખૂબ હલકો થઈ ગયો. એની પીઠ ઉપર જે કોથળો મૂક્યો હતો એ હલકો થઈ ગયો. કેમ હલકો થઈ ગયો? નદીમાં પાણી હતું અને ગધેડો નદીમાં પડ્યો અને કોથળામાં શું હતું? મીઠું. તો મીઠું પાણીમાં ઓગળી જાય એટલે ગધેડાની પીઠ પર જે મીઠાનો કોથળો હતો એ મીઠું ઓગળી ગયું. ઓછું થઈ ગયું, પાણીમાં ઓગળી ગયું મીઠું એટલે એ કોથળો હલકો થઈ ગયો. કેવો થઈ ગયો? હલકો થઈ ગયો. તમને ના ખાવા પડતી હોય તો મમ્મીને પૂછવાનું કે પાણીમાં મીઠું ઓગળી જાય, એ પૂછી જોવાનું. કેમ પાણીમાં મીઠું ઓગળી જાય? જોઈ લેજો, તમે ઘરે પ્રયત્ન કરજો, મીઠું પાણીમાં નાખજો, જોજો મીઠું ઓગળી જશે પાણીમાં. એટલે પીઠ પરનો કોથળો હતો એ ખૂબ હલકો થઈ ગયો, કેમ કે મીઠું પાણીમાં ઓગળી ગયું એટલે હલકો થઈ ગયો. તમે વિચારો કે કોથળો કેમ હલકો થઈ ગયો હશે? તમે વિચાર્યું હશે કોથળો કેમ હલકો થઈ ગયો કે કેમ? કે મેં તમને કીધું ને કે મીઠું પાણીમાં ઓગળી જાય એટલે પાણીમાં મીઠું ઓગળી ગયું એટલે કોથળો હલકો થઈ ગયો, બરોબર? ગધેડો ઘણો રાજી થઈ ગયો. કેમ કે એના પીઠ ઉપર વજન ઓછું થઈ ગયું એટલે ગધેડો રાજી થઈ ગયો. તમે પણ વજન વધારે ઉંચકવાનું હોય તો તમને પણ જોડાવે, એમ ગધેડાને પણ જોડાવે જ ને. વજન ભારે ઉંચકવું પડે એ બધાને કાઢવું પડે. વજન હલકું થઈ જાય એટલે તમે પણ ખુશ થઈ જાઓ એટલે ગધેડો પણ ખુશ થઈ જાય, રાજી થઈ ગયો. તેને યુક્તિ સૂજી કે બીજા દિવસે ચાલાક ગધેડો એટલે હોશિયાર ગધેડો નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું. એને યુક્તિ કરી કે હવે બીજા દિવસે પણ હું પાણીમાં નદી પસાર કરતી વખતે પાણીમાં ડૂબકી મારીશ.
બરોબર એને નક્કી કર્યું પાણીમાં ડૂબકી મારવાનું, એટલે બીજા દિવસે સંદેશ કોથળામાં મીઠાની જગ્યાએ, એટલે આ ડૂબકી મારવાનું નક્કી કર્યું. આ કધેરો ડૂબકી મારવા માંડ્યો નદી પસાર કરતી વખતે, એટલે સંદેશને ખબર પડી કે હવે મારે આ કધેરાને પાઠ ભણાવવો પડશે. એના માલિકને ખબર પડી ગઈ સંદેશને કે કધેરો એ આ યુક્તિ કરી છે, જ્યારે નદી પસાર કરે ત્યારે ડૂબકી મારવાનું નક્કી કર્યું હતું, એટલે એને ખબર પડી ગઈ સંદેશને. એટલે સંદેશે શું કર્યું? એને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. સંદેશે આ વખતે મીઠાની જગ્યાએ શું કર્યું? એને શું કર્યું? સંદેશે પણ યુક્તિ કરી કધેરાને પાઠ ભણાવવા માટે. કધેરાની યુક્તિ એ સમજી ગયો હતો, એટલે એને પણ યુક્તિ કરી. બીજા દિવસે સંદેશે કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા. સંદેશને ખબર પડી ગઈ, એટલે એને બીજા દિવસે એ કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા. હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે? કેમ ખબર પડી? કેમ કે મીઠાની જગ્યાએ સંદેશે ગરમ કપડાં કોથળામાં ભર્યા હતા. જ્યારે તમે સ્વેટર શિયાળામાં પહેરો છો, એ કપડું એ ગરમ કપડાં તમે પાણીમાં પલાળો, એટલે એનું વજન ભારે થઈ જાય છે, વજન વધી જાય છે. તમને ખબર છે, ગરમ કપડાં મમ્મીને પૂછી જજો કે તમારું સ્વેટર પાણીમાં પલાળો એટલે કેટલું વજન વધી જાય છે ને. ગરમ બ્લેન્કેટ તમે પલાળો છો પાણીમાં ત્યારે એનું વજન વધી જાય છે. એટલે સંદેશે કોથળામાં ગરમ કપડાં ભર્યા હતા, એટલે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારે છે એટલે શું થાય છે? કોથળાનું વજન વધી જાય છે, કોથળો ભારે થઈ જાય છે ને. તમે પણ ટ્રાય મારી જોજો ઘેર કે કોથળાનું વજન વધે છે કે ઓછું થાય છે. વિચારો, તમને વિચારવાનું કીધું છે કે ગરમ કપડાં જ્યારે ગધેડો ડૂબકી મારે છે ત્યારે એનું વજન વધી જાય છે કે ઘટી જાય છે, ઓછું થઈ જાય છે? હું તો કહું છું કે ગરમ કપડાંને પાણીમાં પલાળવામાં આવે તો એનું વજન ભારે થઈ જાય, વધી જાય. એટલે તમે પણ ઘરે આ યુક્તિ કરી જોજો તમે ગરમ કપડાં પલાળીને, બરોબર? એટલે તમને ખબર પડી જશે કે એનું વજન વધે કે ઘટે. મને તો ખબર છે કે એનું વજન ભારે થઈ જાય, એની ગુણ ભારે થઈ જાય, બરોબર? આપણે એ ચાલક કધેરો અને તેની ભારે ગુણ જોઈ. હવે આપણે જોઈશું આગળ. રાજુને ચીચવાની સવારી કરવી છે. રાજુ નામનો એક છોકરો હતો, એને ચીચવાની સવારી કરવી હતી. ચીચવાની સવારી તો એકલા કરાય નહીં, બે મિત્રોની જરૂર પડે. ચીચવાની સવારી કરવી હોય તો આપણે બે મિત્રોની જરૂર પડે, તો એકલા તો ચીચવાની સવારી કરી શકાય નહીં. એટલે રાજુને ચીચવાની સવારી કરવા મિત્રની જરૂર છે. જ્યારે રાજુને ચીચવાની સવારી કરવી છે એટલે એને મિત્રની જરૂર છે. રાજુની મદદ કરવા રાણી આવે છે. રાજુની મદદ કરવા માટે કોણ આવે છે? રાણી. ચીચવાની સવારી બંને સરખા વજન હોય ત્યારે સવારી થાય. ઓછા વજનવાળું હોય અને વધારે વજનવાળું હોય તો ચીચવાની સવારી થઈ શકે નહીં, બરોબર? તો રાજુની મદદ કરવા માટે કોણ આવે છે? રાણી. હજુ પણ રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી. કેમ નથી કરી શકતો રાજુ ચીચવાની સવારી? કેમ કે રાણીનું વજન ઓછું છે રાજુ કરતાં, એટલે રાજુ હજુ ચીચવાની સવારી કરી શકતો નથી. રાજુ રાણી કરતાં ભારે છે. કેવો છે? ભારે છે. રાજુ રાણી કરતાં ભારે છે, એટલે આના ઉપર આપણે ગોળ કરીશું. કેવો છે? ભારે, હલકો નથી. રાણી હલકી છે, વજન ઓછું છે, તો રાજુ રાણી કરતાં ભારે છે. અસલમ તેની મદદ કરવા આવે છે.
મતલબ કોને મદદ કરવા આવે છે? રાજુની. કોની મદદ કરવા આવે છે? રાજુની. અસલમ. રાજુ એ રાણી અને અસલમ ના કરતા ભારે છે કે હલકો? રાજુ અસલમ કરતા રાણી અને અસલમ કરતા ભારે છે કે હલકો? કેમ કે રાજુ ભારે છે. કેવો છે? ભારે. રાણી અને અસલમ કરતા પણ રાજુ ભારે છે. એટલે હવે અસલમ શું યુક્તિ સૂજે છે? અસલમ શું વિચારે છે? અસલમ કહે છે, મને એક યુક્તિ સૂજી, હું મારું દફતર મારી સાથે રાખીશ. અસલમે વિચાર્યું કે હું મારું દફતર મારી સાથે રાખીશ, એટલે બંનેનું સરખું વજન થઈ જાય. બરોબર. અમને ચીચવાની સવારી કરવાની મજા આવે છે. પછી અસલમે તેનું દફતર તેની સાથે રાખ્યું, એટલે બંનેને ચીચવાની સવારી કરવાની મજા પડી ગઈ. તમે પણ ચીચવાની સવારી કરજો અને મજા લેજો. બગીચામાં જઈને આવા ચીચવા હોય તેની પર તમે પણ સવારી કરીને મસ્તી મજા કરવાની. બરોબર. તો હવે આપણે જોઈએ ભારે અથવા હલકું. આમાંથી કયું વસ્તુ ભારે છે અને કયું વસ્તુ હલકું છે એ આપણે જોવાની અને વિચારી અને એની સાથે જોડવાની. વજન જેનું ભારે હોય એ પાછું નીચું થઈ જાય અને જેનું હલકું વજન હોય એ ઊંચું થાય. એ બાજુ ઊંચી થાય અને જે વજન ભારે હોય એ પલ્લું નીચું થાય. બરોબર. ચીચવાનું તો આપણે અહીંયા માટલું અને બોટલ આપી છે, તો આ બંનેમાંથી ભારે કોણ છે અને હલકું કોણ છે એને આપણે જોડવાનું છે. જે ભારે હોય એ નીચું થાય અને વજન હલકું હોય એ ઊંચું રહે. ચીચવાની સવારી કરો ત્યારે તો વજન આપણે ચીચવા ઉપર મૂકીએ તો જેનું વજન હોય એ નીચું થાય અને જેનું વજન ઓછું હોય એ ઊંચું થાય. તો આપણે માટલાને અહીંયા જોડીશું. આપણે માટલીને અહીંયા જોડીશું. બરોબર. ખબર પડી. અને બોટલને આપણે, બોટલ હલકી છે એટલે ઊંચી થાય, એટલે આપણે અહીંયા એને જોડીશું. માટલાનું વજન વધારે હોય છે અને બાટલાનું વજન હલકું હોય છે. આ ભારે હોય છે અને આ હલકું હોય છે. તો હલકું હોય એ ઊંચું થાય અને ભારે હોય વજન એ પલ્લું નીચું થાય. આવી રીતે આપણે પરીક્ષામાં આવશે તો આવી રીતે આપણે એને ચીચવા ઉપર આવી રીતે જોડવાનું છે. બે નંબરમાં તમને બોલ આપ્યો છે અને વોલીબોલ આપ્યો છે. બે બોલ તમને આપ્યા છે. આ બંનેમાંથી કયો બોલ ભારે છે એ તમારે જોડવાનું છે. હું તમને શીખવાડું. આપણે ઉપર કર્યું એવી રીતે જ આપણે કરવાનું છે. બરોબર. તો આ બોલ છે, તો બોલનું વજન તો હલકું હોય અને આ મોટો બોલ છે એનું વજન ભારે હોય. તો ભારે વજનવાળું પહેલા બોલ આપણે છે, આ હલકું વજન હોય એટલે આ ચીચવા નીચું જાય, એટલે આપણે અહીંયા જોઈન કરીશું. આને વજન ઓછું હોય અને અહીંયા આપણે ઊંચું થાય પલ્લું, તો અહીંયા ઊંચી અહીંયા આપણે જોઈન કરીશું અને આ વજન ભારે છે અને આપણે નીચેની સાઈડ વજન ભારે વાળું નીચું થાય પલ્લું, એટલે આપણે અહીંયા આવી રીતે દોરીશું, આવી રીતે જોઈન કરીશું. તમે પણ આવી રીતે જોઈન કરજો. બરોબર. કરીશું ને આવી રીતે વ્યવસ્થિત જોઈન કરવાનું. ભારેનું હલકામ ના જતું રહ્યા અને હલકાનું ભારેમાં જોઈન ના થઈ જાય એ જોઈને કરવાનું. બરોબર. પહેલાં આ પલ્લું ઊંચું નીચું આ બંને આ સાઈડ છે આ સાઈડ છે એ જોવાનું, કઈ સાઈડ નીચું છે અને કઈ સાઈડ ઊંચું છે એ ધ્યાન રાખીને આ જોઈન કરવાનું છે તમારે. કોઈ ભૂલ ના થાય એ જોવાની, શાંતિથી કરવાનું, ઉતાવળ કરવાની નથી તમારે. બરોબર. આ તરબૂચ છે. બરોબર. આ મોસંબી. બરોબર. એમાંથી કયું વસ્તુ ભારે છે? આ બંનેમાંથી કયું ભારે વસ્તુ છે? તો તરબૂચ. તરબૂચનું વજન ભારે હોય તો એનું પલ્લું નીચું થાય, તો આપણે તરબૂચને નીચેની સાઈડ અહીંયા જોડીશું જોઈન કરવાનું. બરોબર. અને આ મોસંબીને અહીંયા આપણે જોઈન કરીશું.
એનું વજન હલકું છે એટલે એ ઊંચું થાય એટલે અહીંયા જોઈન કરીશું, અને આ વજન ભારે છે એટલે આપણે અહીંયા જોઈન કરીશું. આવી રીતે તમારે પરીક્ષામાં પૂછાય તો આવી રીતે જોઈન જોઈને કરવાનું, ભૂલ ના થાય એની ધ્યાન રાખવાનું, બરાબર. તો હવે આપણે જોઈશું, આપણે ભારે અને હલકું જોયું, તો હવે આપણે શું જોઈશું? સોટું, વાંદરો અને ગાજર. સોટું, વાંદરો અને ગાજર એની વાત આપણે સાંભળી હતી જ્યારે પાઠ ભણાવ્યો હતો મેં તમને. પાઠ 3 કેટલું તમે ઉચકી શકો એ પાઠ ભણાવ્યો હતો મેં તમને ત્યારે. આપણે સોટું, વાંદરો અને ગાજર એ વાત આપણે સાંભળી હતી. તો તમને હું ફરીવાર આ વાર્તા સંભળાવશું એટલે તમને ફરીથી પુનરાવર્તનમાં યાદ આવી જાય, બરાબર ને. તમે ભૂલી ગયા હોય બરાબર, તો ફરીથી આપણે પુનરાવર્તન કરીએ છીએ એટલે તમને સોટું, વાંદરો અને તેનું ગાજર એ તમને વાર્તા યાદ આવી જશે હું કહીશ એટલે. અને હું વાર્તા કહું એટલે તમે શાંતિથી સાંભળવાની, બરાબર ને, અને ધ્યાનથી યાદ પણ રાખવાની. વાત સાંભળવાની અને યાદ પણ તમારે રાખવાની છે, બરાબર. તો આપણે સોટું, વાંદરો અને ગાજર, તો સોટું વાંદરાનું અને ગાજર એ આપણે જોઈએ હવે, એ વાર્તા સાંભળીએ. તો કોણ કોણ હતું આ વાર્તામાં? સસલા હતા અને સોટું વાંદરો હતો. તો આપણે વાર્તાની શરૂઆત કરીએ. ચીકી અને મીકી સસલાએ એક ઠેલો જોયો. ચીકી અને મીકી નામનું સસલું હતું, એને એક ઠેલો જોયો. એ ઠેલામાં શું હતું? ગાજર. આપણે અહીંયા ગાજરની વાત જ આવી છે વાર્તામાં, એટલે શું જોયું? સોટું, મીકી અને ચીકીએ એ ઠેલામાં ગાજર જોયા. ચીકી અને મીકી જકડવા લાગ્યા. ગાજર જોયા એટલે ચીકી અને મીકી બંને ગાજર માટે ઝઘડવા લાગ્યા. હું મોટા ગાજર લઈશ. બે સસલાઓ વારા ફરતી કહેવા માટે, પેલું મીકી ચીકી કે હું મોટું ગાજર લઈશ, અને ચીકી કે મીકી કે હું પણ મોટું ગાજર લઈશ. ચીકીએ કહ્યું, હું મોટું ગાજર લઈશ. ના, હું મોટો છું તેથી હું મોટા ગાજર લઈશ. ચીકી અને મીકી ઝઘડવા લાગ્યા કે હું મોટો છું એટલે હું મોટા ગાજર લઈશ, એવું કહેવા લાગ્યો. સોટું, વાંદરો તેમની મદદે આવ્યો. ચાર ઉપર સોટું, વાંદરો હતો એ સાંભળતો હતો એટલે તે તેમની મદદે આવ્યો. ક્યાં આવ્યો? મદદ કરવા. સોટું, વાંદરો તેમની મદદ કરવા આવ્યો. પછી સોટું, વાંદરો શું કહે છે? હું તમને મદદ કરું. અમે બંને ચીકી અને મીકી શું કહેવા લાગ્યા? કે અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ. ચીકી અને મીકી કહેવા લાગ્યા સોટું, વાંદરાની કે અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા માગીએ છીએ, બરાબર. પરંતુ કેટલાક ગાજર મોટા છે અને કેટલાક ગાજર નાના છે, અમે શું કરીએ? એટલે ચીકી અને મીકી વાત સસલાએ કહ્યું કે અમે આ ગાજર છે એ બંનેના સરખા ભાગ પાડવા માગીએ છીએ, પણ અમુક ગાજર નાના છે અને મોટા પણ છે, એટલે આ ગાજરને આપણે કેવી રીતે સરખા ભાગ પાડીએ? કેટલાક નાના પણ છે અને મોટા છે, એને સરખા ભાગે કેવી રીતે વેચીએ? એટલે વાંદરો કહે છે, હું તમને મદદ કરું. વાંદરો તેમને મદદ કરવાનું કહે છે. વાંદરો શું કરવાનું કહે છે? તેમને મદદ. સોટું, વાંદરો તેમને મદદ કરવા કશું લાવ્યો. તો સોટું, વાંદરો તેમને મદદ કરવા માટે શું લાવ્યો હશે? તમે વિચારો શું લાવ્યો હશે? શું લઈએ તો બંનેના સરખા ભાગ પડે? સનાથી વજન કરીએ તો ગાજરના સરખા ભાગ પડે? તમે પણ વિચારો. સોટું, વાંદરો શું લાવ્યો હશે? તો સોટું, વાંદરો આપણને પૂછ્યું હતું, આપણે જ્યારે પાઠ ભણાવ્યો હતો ત્યારે મેં તમને કહ્યું હતું
કે સોટું વાંધો શાનો ઉપયોગ કર્યો છે વજન કરવા માટે? હા તમે વિચારો, સોટું વાંધો શું લઈને આવ્યો છે વજન કરવા માટે? તાજવું, આપણે વાજવામાં તો તાજવું લઈને આવ્યું, સોટું વાંદરું વાજવું લઈને આવ્યો અને તેમાં સરખું વજન બંનેને કરી આલ્યું, બંનેને સરખા ભાગ પાડી આલ્યા વજન કરીને વાજવામાં, બરોબર? તો તમે પણ શાક માર્કેટમાં જતા હશો મમ્મી સાથે ત્યારે તમે જોતા હશો કે શાકવાળો, જે શાકમાં શાક વેચનારો હોય છે કાશીઓ, એ વજન સમા કરે છે શાકનું, તમે જોતા હશો. તાજવાનો ઉપયોગ કરે છે, જ્યારે શાકનું વજન કરે છે ત્યારે શાનો ઉપયોગ થાય છે? તાજવાનો, તાજવાનો ઉપયોગ કરવો પડે. તો તમે પણ વાજવું જોયું હશે શાક માર્કેટમાં, જોતા હશો વાજવું કે વજન કરતા હશે શાકવાળા, એ વાજવું તમે મમ્મી સાથે શાક માર્કેટમાં જતા હશો એટલે જોયું હશે કે તાજવું કેવું હોય. એમાં તમારે વજન બંનેમાં બંને વાજવામાં સરખા ગાજર મૂકી દેવાના એટલે એના સરખા ભાગ પડી જાય, બરોબર? બંનેનો તોલ કરી દેવાનું, વજન કરી દેવાનું એટલે બંનેને સરખા ભાગમાં ગાજર આવી જાય. સોટું વાંદરાએ મીઠી અને ચીકીને ગાજર તાજમાં વાજવામાં વજન કરીને બંનેને સરખા ભાગે વેચી આપ્યા, બરોબર? તો તમે પણ ગમે તે વસ્તુ વાજવાનો ઉપયોગ કરીને વજન કરી શકો છો. વાજવાનું વજન જોવાનું અને વજન કરીને વસ્તુ લેવાની, બરોબર? જેમ ચીકી અને મીઠીએ બંને સરખા ભાગ પાડ્યા વાજવાનો ઉપયોગ કરીને, એવી રીતે જ વજન કરીને જ વસ્તુ લઈને આવવાની અને જોવાનું વાજવામાં વજન કેવી રીતે કરે છે એ પણ તમારે ધ્યાન રાખવાનું. તો આપણે હવે આગળ જોઈશું સિમરન કેટલું ઉચકી શકશે. તો સિમરન હતી, આપણે પાઠ દરમિયાન જોયું સિમરન કેટલી વસ્તુ ઉચકી શકે, જે સિમરન હતી એ નાની હતી, કેમ ઘરમાં સૌથી નાની હતી સિમરન, એ કેટલું વજન ઉચકી શકે? તો સિમરન 1 કિલો મીઠું ઉચકી શકે, 1 કિલો ખાંડ ઘી એ બધી વસ્તુ સિમરન ઉચકી શકે. જ્યારે તેના પિતાજી, તો તેના પિતાજી કેટલું વજન ઉચકી શકે? તો તેના પિતાજી, તમારા પપ્પા કેટલું વજન ઉચકી શકે? આશરે 10 કિલો 5 કિલો એટલું વજન ઉચકી શકતા હશે. તો આપણે પાઠમાં આપ્યું છે કે તેના પિતાજી 5 કિલો ચોખા ઉચકી શકે. જ્યારે તમારી મમ્મી પણ 5 કિલો લોટ ઉચકી શકે, 5 કિલોનું વજન તમારી મમ્મી પણ ઉચકી શકે. અને તેની નાની બહેન, સિમરનની નાની બહેન કેટલું ઉચકી શકે વજન? તો 1 કિલોગ્રામ મીઠું. તમારી નાની બહેન હોય કેટલું વજન ઉચકી શકે? 1 કિલોગ્રામ મીઠું. પછી 1 કિલોગ્રામ મરચું, 1 કિલોગ્રામ તમારી બહેન વજન ઉચકી શકે. તો આપણે આ પાઠ દરમિયાન તમે કેટલું ઉચકી શકો એ વિશે આપણે ભણ્યા. તો હવે આપણે એનું હોમવર્ક પણ કરવાનું છે, એનું હોમવર્ક આપણે કરીશું ને. તો હોમવર્કમાં આપણે લખીશું, શું લખવાનું છે હું તમને આપું. તમારે કલોલ, તમારે ગણિત ગમ્મતની નોટમાં, કઈ નોટમાં? ગણિત ગમ્મતની નોટમાં તમારે પાઠ 3 તમે કેટલું ઉચકી શકો એ હેડિંગ મારીને તમારે લેસનમાં લખવાનું છે. લેસનમાં શું લખવાનું? ભારે અથવા હલકું, ભારે અથવા હલકું આ લેસનમાં આપણે લખવાનું છે. તમારે આ ચિત્ર દોરવાના છે અને આવી રીતે દોરીને તમારે આવી રીતે જોઈન કરવાનું છે. આ આપણે આ લેસનમાં લખવાનું છે. પહેલું માટલું બોટલ, તમને જેવું ચિત્ર આવડે એવું તમારે જાતે દોરવાનું છે, મમ્મી કોઈની બહેન પાસે દોરાવવાનું નથી. તમને જેવું ચિત્ર આવડે એવું દોરીને તમારે આ ચિત્રા ઉપર જોઈન્ટ હલકો અને ભારે જોઈન્ટ કરવાનું છે, બરોબર? પછી 2 નંબર, 1 નંબર પૂરું થાય પછી 2 નંબર, બોલ અને વોલીબોલ એ પણ આવી રીતે જેવું ચિત્ર આવડે એવું દોરવાનું છે.
અને તમારે આવી રીતે જોઈન કરવાનું છે મારી જેમ, બરોબર? તમને વિડીયોમાં જોયું ચિત્ર કેવી રીતે દોર્યું છે એ જોવાનું, અને તમારે પણ તમારી ગણિતની નોટમાં દોરવાનું અને આવી રીતે જોઈન કરવાનું છે. એક, બે અને આ તીન, આ ત્રણ નંબર તમારે દોરવાનું છે. શું છે? તરબૂચ અને મોસંબી, એ તમારે એ દોરવાનું અને આવી રીતે જોઈન કરવાનું છે, બરાબર? તો આપણો અહીંયા પાઠ પૂરો થાય છે. હોમવર્કમાં આટલું લખી લેવાનું સારા અક્ષરે. આ પાઠ આપણો પૂરો થાય છે. હવે આપણે આગળના પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.